ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનનું મબલખ વાવેતર કરવામાં આવ્યું હતું જ્યાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર રવિ સિઝનમાં બટાટાની સાથે રાયડાનું વાવેતર કરાયું હતું અત્યારે હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં રાયડાના સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો રાયડો લઈને માર્કેટમાં પહોંચી રહ્યા છે હાલમાં રાયડાની બમ્પર આવકના કારણે માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે સરકારના ટેકાના ભાવ કરતાં પણ ખુલ્લી બજારમાં રાયડાના ભાવ સારા મળતા હોવાથી હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો રવિ પાકની વાવણીની શરૂઆત કરી દીધા હોય છે જેમાં સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાયડાનું વાવેતર કરતા હોય છે બનાસકાંઠા જિલ્લામાં રાયડાનું વાવેતર ધાણીરા થરાદ વાવ બાભર કાંકરેજ દિયોદર સહિત ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ વિસ્તારો જેવા કે દાંતાના ગામોમાં સહિત તાલુકાઓમાં બહોળી સંખ્યામાં વાવેતર થાય છે રોકડીયા પાક તરીકે ગણાતા રાયડાના પાકમાં ઓછી મૂડી વધુ ફાયદો થતો હોય છે છેલ્લા કેટલાક વર્ષથી રાયડાની ખેતી તરફ ખેડૂતો વળ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાનું હવામાન પણ રાયડાની ખેતી માટે ખૂબ જ અનુકૂળ રહેતું હોવાથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રાયડાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા તાલુકામાં પણ ગત વર્ષે રાયડાનું સારા પ્રમાણમાં વાવેતર થયું હતું અને ડીસા માર્કેટ યાર્ડમાં ગત વર્ષે બે લાખ ત્રેસઠ હજાર ત્રણસો અઠ્યાશી બોરીની આવક નોંધાઈ હતી ગત વર્ષે રાયડાના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને છસો પચાસથી આઠસો ચુંમાલીસ રૂપિયાનો ભાવ મળ્યો હતો અને સરકારે પણ ગત વર્ષે નવસો ત્રીસ રૂપિયાના ટેકાના ભાવની જાહેરાત કરતા ખેડૂતોને મોટો આર્થિક લાભ થયો હતો ડીસા તાલુકાના ખેડૂતો આમ તો છેલ્લા ઘણા સમયથી સૌથી વધુ ધ્યાન બટાટાના વાવેતર પર આપતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં નુકસાન થતું હોવાના કારણે ખેડૂતો હવે અન્ય પાક તરફ વળી રહ્યા છે અને તેમાં સૌથી પહેલી પસંદ રાયડાની છે અને તેના લીધે બનાસકાંઠા જિલ્લામાં રાયડાના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ગત વર્ષે ડીસાના માર્કેટ યાર્ડમાં રાયડાની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી આમ તો ડીસાને વર્ષોથી બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટામાં નુકસાન થવાના કારણે ડીસા તાલુકાના ખેડૂતો અન્ય પાકોના વાવેતર તરફ વળ્યા છે ખાસ કરીને ડીસાના ખેડૂતો રવિ સિઝનમાં ઈરંડા રાયડો જીરું જેવા પાક તરફ વળ્યા છે અને આવા પાકોમાં સારી એવી આવક પણ મેળવી રહ્યા છે ચાલુ વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની હરાજી શરૂ કરવામાં આવી છે અને હજુ તો રાયડાની હરાજી શરૂ થયાને બે મહિના જેટલો જ સમય થયો છે અને આ બે મહિનાના સમયગાળામાં ડીસા માર્કેટયાર્ડમાં બે લાખ ઓગણચાલીસ હજાર ચારસો પિસ્તાલીસ રાયડાની બોરીની આવક નોંધાઈ છે આ વર્ષે પણ સરકાર દ્વારા નવસો ત્રીસ રૂપિયા ટેકાના ભાવ આપવામાં આવી રહ્યા છે જ્યારે ખુલ્લા બજારમાં વેપારીઓને રાયડાના વીસ કિલોના નવસોથી એક હજાર બસો પંદર રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે અને તેના લીધે ખેડૂતો રાયડાનો પાક ખુલ્લા બજારોમાં વેચતા નજરે પડી રહ્યા છે આ વર્ષે રાયડાનું સિઝન ચાલુ થઈ ગઈ છે અને ફૂલ ફેસમાં સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આવક દસથી પંદર હજાર બોરીની રાયડાની આવક છે અને માલ પણ સારો આવે છે ઉત્પાદન પણ સારું છે અને તેલની ટકાવારી પણ સારી છે ગઈ સાલની તુલનાએ ગઈ સાલ દસ હજાર બોરી આવતી ઉત્પાદન વધુમાં વધુ દસ હજાર બોરી આવતી આ વર્ષે માર્કેટ યાર્ડમાં વધુમાં વધુ પંદર હજાર બોરીની આવક થઈ છે અને ખેડૂતને ભાવ પણ સારા મળી રહ્યા છે એક હજાર શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં એક હજાર પચાસ સુધીના ભાવ મળ્યા હતા અને અત્યારે એક હજાર દસ પંદર ભાવ ચાલી રહ્યા છે અને ઉત્પાદન સારું છે તેલની ટકાવારી સારી છે અને આવતા ભવિષ્યમાં પણ સારા ભાવ મળે એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે ટેકાના ભાવ નવસો ત્રીસ રૂપિયા છે અને અત્યારે માર્કેટ યાર્ડમાં એપીએમસીમાં એક હજાર ઉપરના ભાવ ખેડૂતને મળી રહ્યા છે ગઈ સાલની સરખામણી આ વર્ષે સો રૂપિયાથી દોઢસો રૂપિયા ભાવ અત્યારે ઊંચા છે એટલે ખેડૂતને પણ અત્યારે વેચો રાયડો પોસાય છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે અને સરકાર દ્વારા જાહેર કરેલા નવસો ત્રીસ રૂપિયાના ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ડીસા માર્કેટ યાર્ડના ખુલ્લા બજારમાં નવસોથી એક હજાર બસો પંદર રૂપિયાનો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં રાયડો ડીસાના માર્કેટયાર્ડમાં આવેલા ખુલ્લા બજારમાં વેચાણ માટે લાવી રહ્યા છે રાયડાના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમે આવ્યા ડીસા બજારમાં એટલે સરકાર નવસો રૂપિયા ભાવ હા નવસો ત્રીસ રૂપિયા ભાવ ભજ્યો છે અમને બે હજાર હાડા એક હજાર પચાસ રૂપિયા કે મળી છે બહુ સા ખુલ્લા બજાર એટલે બહુ સારું પાલવે છે એટલે બહુ બસ સરકારી વિનંતી ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા બે મહિનામાં રાયડાની બે લાખ ઓગણચાલીસ હજાર ચારસો પિસ્તાલીસ પૂરીની આવક નોંધાઈ છે જે ગત વર્ષે નોંધાયેલી રાયડાની આવક જેટલી માત્ર બે મહિનામાં પહોંચી ગઈ છે આ અંગે ડીસા યાર્ડના સેક્રેટરી અમૃતલાલ જોશીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ડીસા તેમજ આજુબાજુના તાલુકામાં રાયડાનું મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને આ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવ નવસો ને ત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે તેના કરતાં પણ ખુલ્લી બજારોમાં રાયડાના ભાવ વધુ મળતા હોવાના કારણે હાલમાં ખેડૂતો ખુલ્લી બજારમાં રાયડો વેચી રહ્યા છે બીજી તરફ ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે રાયડાના સારા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં હજુ પણ રાયડાની આવકમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ વર્તમાન પરિસ્થિતિને જોતા જોવા મળી રહી છે બજાર સમિતિ દિશાના મુખ્ય માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે રવિ સિઝન દરમિયાન રાયડાની આવકમાં નોંધપાત્ર વધારો થયેલ છે ગત વર્ષે આખા વર્ષ દરમિયાન રાયની આવક બે લાખને ત્રેસઠ હજાર બોરીની હતી ચાલુ વર્ષે લગભગ દોઢ મહિનાની અંદર જ બે લાખને ઓગણચાલીસ હજાર બોરીની આવક નોંધાયેલ છે ગત વર્ષના ભાવની સરખામણીએ ચાલુ વર્ષે વીસ કિલોના ભાવ નવસોથી બારસોને પંદર રૂપિયા સુધીના નોંધાયેલ છે સરકારશ્રીએ ટેકાના ભાવ વીસ કિલોના નવસોને ત્રીસ રૂપિયા જાહેર કરેલ છે તેની સરખામણીએ ખુલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાનો માલ વેચી રહ્યા છે માર્કેટયાર્ડનું કામકાજ માર્ચ એન્ડના કારણે અઠવાડિયું ચાર પાંચ દિવસ જેવું બંધ રહેશે ત્યારબાદ રાબેતા મુજબ ચાલુ થશે અને આ આવક છે એ લગભગ મે સુધી જળવાઈ રહેશે એવી પૂર્ણ શક્યતા છે